नमस्कार, आप जोई रहा छो इंडिया न्यूज गुजरात अने हूँ छू आपनी साथे कोमल अग्रवाल। शुरुआत करी महत्वना समाचारों थी तो वडाप्रधान नरेन्द्र मोदी अमेरिकी राष्ट्रपति जो बाइडन ने 26 जनवरी रोज एटले के प्रजासत्ताक दिवस की उजवणी माटे आमंत्रण आप्यु छे। भारत में यूएस एम्बेसडर एरिक गार्सेटे बुधवार आ माहिती आपी हती। तेमणे कह्युं के दिल्ली में G20 समिट की बाजू में द्विपक्षीय बैठक दरमियान पीएम मोदी यूएस राष्ट्रपति ने मुख्य अतिथि तरीके आमंत्रण आप्यु हतु। तेज समय भारत में क्वाड समिटन आयोजन करवामां आवी रह्युं छे, केम के ते अंगे पूछवामां आवता गार्सेटे सूचव्युं के तेओ जाणता नथी। क्वाडमां भारत, अमेरिका, जापान अने ऑस्ट्रेलियानो समावेश थाय छे। आवता वर्षे वार्षिक क्वाड समिटनी यजमानी करवानो भारतनो वारो छे। एवी चर्चा छे कि भारत गणतंत्र दिवसनी उजवणीमां भाग लेवा माटे क्वाड देशना नेताओने आमंत्रित करवानुं विचारी रह्यो छे। इजिप्तना राष्ट्रपति अब्देल फताह अल सीसी आ वर्षना प्रजासत्ताक दिवसनी उजवणी में मुख्य अतिथि हता। दर वर्षे भारत तेना गणतंत्र दिवसनी उजवणी में हाजरी आपवा माटे विश्वना नेताओं ने आमंत्रण आपे छे। COVID-19 रोगचाळा ने ध्यान में राखी 2021 अने 2022 में प्रजासत्ताक दिवस पर कोई मुख्य अतिथि नहीं हता। तो आपने जणावी दीधुं के आ वखते जो बाइडन मुख्य अतिथि तरीके नरेन्द्र मोदी एमने आमंत्रण आप्युं छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले आगामी 10-12 जनवरी 2024 रोज योजनार वाइब्रंट गुजरात समिटनी 10मी आवृत्तिनी वेबसाइट, मोबाइल एप अने ब्रॉशरनू गांधीनगर खाते लॉन्चिंग कर्यु हतु। मुख्यमंत्री आ प्रसंगे जणाव्यु हतु के वीतेला बे दायकामां आ समिट नॉलेज शेरिंग अने स्ट्रेटेजिक पार्टनरशिप माटेना सौथी प्रतिष्ठित वैश्विक प्लेटफॉर्म तरीके उभरी आवी छे। आ समिट मात्र भारतमां ज नहीं समग्र विश्वमां वैश्विक वेपार माटेनो बेंचमार्क बनी गयो छे। આપણે આજે વાઇબ્રન્ટ ગુજરાત 2024 નું બ્રોશર, વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યા છે। આ મોબાઈલ એપ, બ્રોશર અને લોગો 10મી વાઇબ્રન્ટ સમિટમાં પૂર્વાર્ધ રૂપે લોન્ચ કર્યા છે। દેશ વિદેશના વડાઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ નેટવર્કિંગ અને વેપાર માટેનો ડાયલોગ આગળ વધારવા માટે એક શ્રેષ્ઠ મંચ આ સમિટ પ્રદાન કરતી આવી છે અને પ્રદાન કરતી રહેશે। અત્યાર સુધીમાં 10મી વાઇબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે 13,500 કરોડથી વધુના સંભવિત રોકાણો માટેના એમઓયુ થઈ ગયા છે અને તેના દ્વારા ભવિષ્યમાં 50,800 જેટલી રોજગારીની તકો પણ ઊભી થવાની છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના અમૃતકાળમાં સર્વાંગી પ્રગતિ અને વિકાસ દ્વારા ભારતને વિકસિત અને વિશ્વગુરુ બનાવવાની જે નેમ રાખી છે તેને વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી કડી સાકાર કરશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી। મહેસાણાના વિસનગર ખાતે સ્વર્ગીય હાલારી સાહેબની પુણ્યતિથિની નિમિત્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય આંધ કલ્યાણ સંઘ ખાતે સ્વર્ગીય હાલારી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આરોગ્ય મંત્રી અને સહકાર મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંત શિરોમણી સ્વામી સચ્ચિદાનંદ મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોફેસર રમણીકભાઈ હાલારીએ શરૂ કરેલ દિવ્યાંગ બાળકોની સંકલિત શિક્ષણ યોજવા આજે પ્રચલિત બની ગઈ છે। ગાંધીનગર ખાતે વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યોજાયેલી ચિંતન શિબિર 2023માં મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી ઋષિકેશ પટેલે વૈધાનિક અને સંસદીય વિભાગના રાજ્ય સરકારનું હાર્ટ અને બ્રેઇન જણાવીને આ વિભાગ દ્વારા મહત્વનું કાર્ય કરવામાં આવતું હોવાનું ઉમેર્યું હતું। ગાંધીનગર ખાતેની આ ચિંતન શિબિરમાં વિભાગના મહત્વના આગામી પ્રોજેક્ટ્સ, તેમની મુશ્કેલીઓ અને પડકારોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। શરૂઆતના 2 દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોડ્યું હતું, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છનો વારો આવ્યો છે। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટશે તેવી જાહેરાત કરી છે, તો જ્યારે કચ્છ અને દ્વારકા જિલ્લામાં
मध्यम वरसादनी आगाही करवामां आवी छे। तो आपने जणावी दीधुं के महत्वनी 207 जळाशय परियोजनामां 93.44% जेटलो जळसंग्रह थया छे, जेमां राज्यनी जीवादोरी समान सरदार सरोवर योजनामां कुल जळसंग्रह शक्तिना 99.73% जेटलो जळसंग्रह थयो छे, ज्यारे 54 जळाशयो एवा छे कि जेमां 100% वधु जळसंग्रह थयो छे। तो बीजी तरफ 90 जळाशयोमां 70%, 100% जळसंग्रह, 29 जळाशयोमां 50%થી 70% જળસંગ્રહ નોંધવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં આવેલ જળાશયો ગત વર્ષની સરખામણી આ વખતે ઓછા ભરાયા છે, જેને લઈને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે। સાબરકાંઠા જિલ્લામાં નાના મોટા થઈને 6 જેટલા જળાશયો આવતા હોય છે, તો જેમાં ગોરઠિયા અને જવાનપુરા બેરેજ 100% ભરાયેલા છે, તો હરણાવ ડેમ 89%, ખેડવા ડેમ 72%, ગુહાઈ ડેમ પર 1%, હાથમથી ડેમ 48% ભરાયેલા છે। આમ તો ગત વર્ષ ગુહાઈ 90%થી વધુ ભરાયેલો હતો, પર આ વખતે 52% છે ભરાયો છે। તો આપને જણાવી દઈએ કે હાથમથી જળાશય જે 100% ભરાઈને ઓવરફ્લો થતો હોય છે, આ વખતે માત્ર 48% જ ભરાયેલા છે। નોંધનીય છે કે ડેમના ઉપરવાસમાં આ વખતે ઓછો વરસાદ વરસતા જળાશયમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી, જેથી માત્ર પીવાના પાણી પૂરતો જથ્થો હાલ પૂરતો છે, પરંતુ ઉનાળુ ખેતી માટે પાણી આપવું એ મુશ્કેલ બની ગયું છે તેમ છે। આમ તો જળાશયના વિસ્તારમાં અને ઉપરવાસમાં ઓછા વરસાદને લઈને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સાબરકાંઠા જિલ્લામાં હાલ ગુહાઈ, હાથમતી, હરણાવ અને ખેડવા આ ડેમ આવેલ છે, જે અને બીજા બે બેરેજ છે, મેશો નદી પરનું જવાનપુરા બેરેજ છે અને ગોરઠિયા બેરેજ છે। ગોરઠિયા અને જવાનપુરા બેરેજ સંપૂર્ણ ભરાયેલા છે, કેમ કે નદી પરના બેરેજ છે, એ 100% આસપાસ ભરાયેલા છે, જ્યારે ગુહાઈ ડેમ એ 52.99% ભરાયેલ છે, હાથમતી ડેમ એ 48.10% ભરાયેલ છે, જ્યારે હરણાવ ડેમ એ 89% ભરાયેલ છે અને ખેડવા ડેમ એ 72% ભરાયેલ છે। ગત વર્ષના કમ્પેરિઝનમાં આ વખતે તેના ઉપરવાસમાં, ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થવાના કારણે ગત વર્ષે જે ગુહાઈ ડેમ 100% ભરાયેલ હતો એ આ વખતે 52%ની આસપાસ છે, અને હાથમતી ડેમ જે પણ સંપૂર્ણ ભરાયેલ હતો, ઓવરફોલ થયેલ હતો, એના જગ્યાએ આ વખતે 48% ભરાયેલ છે, જેથી રવિ સિઝન માટે પૂરતું પાણી અને આવતા વર્ષ માટે પીવાના માટે પૂરતું પાણી છે, પરંતુ ઉનાળાની સિઝન દરમિયાન પાણી આપવા માટે મુશ્કેલી નડી શકે, પણ રવિ સિઝન માટે પૂરતું પાણી છે। પાલનપુર શહેરમાં તેમજ ગ્રામ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ રોજ પર મસમોટા ખાડા પડી જાય છે, તે જ રીતે પાલનપુરથી પારપડા રોડ ભૂતેડી તરફ જતા માર્ગ પર રૂપપુરા પાસે રેલવે નાળું બનાવેલું છે, તે નાળા નીચેથી પસાર થતો માર્ગ તૂટી ગયો છે અને ખાડા પડી જતા તે ખાડાઓમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, જેથી લોકોને આ માર્ગ પરથી ચાલવું ભારે મુશ્કેલ પડી રહ્યું છે, જેના કારણે કેટલાક લોકો લાંબુ અંતર કાપીને સિટી તરફ આવે છે, તેમજ બિહારી બાગ પાસે પણ નીચાણવાળા રોડ હોવાના કારણે તે માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। વરસાદ આવ્યા બાદ બંધ થયાના 10 દિવસ પછી જ આ જગ્યા ઉપરથી પાણી ઓસરતા નથી, જેને કારણે આ માર્ગ પરથી ચાલતા તેમજ વાહન લઈને પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે રહીશોએ જણાવ્યું હતું કે ફોર વ્હીલર વાહન ચાલકો તો આ માર્ગ પરથી પસાર થઈ જાય છે, પરંતુ ટુ વ્હીલર અને પગદંડીથી ચાલતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી યોગ્ય રીતે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। નમસ્કાર, બિહારી બાગથી પારપડા જવાનો જે રસ્તો છે ત્યાં આગળ એક રેલવે નાળું આવેલું છે, તો જે રેલવે પ્રશાસનવાળા લોકોએ એમને જે નાળાની જે સાઈડના અનુસાર એ લોકો નીચે એક ખાડા રૂપી ભરાય છે પાણી વારંવાર, અને વારંવાર ન્યૂઝપેપરમાં પણ આવેલું છે, છતાં પણ કોઈ વ્યક્તિએ કોઈ અહીંયા
देखभाल करवा माटे नगरपालिका पण सरकारी प्रशासन कोई आयु नहीं अने वारंवार मैं बाइक लईने जता होय छे तो अमने अहींया प्रॉब्लम थता होय छे वारंवार अमुक टाइमे बाइक पड़ी जवानी शक्यता थाय छे बाइक लईने जाओ आवा जाओ बहु प्रॉब्लम थाय छे पाणी भरायेलू होय छे लड़ी अमुक टाइमे तो पड़ी जता होय छे तो कृपा करीने आ बधुं काम થાય અને પાણીની સમસ્યાને દૂર થાય એવી અમારી આવાજ આવડ અને હું અહીંયા પારપાડા બાજુમાં એક નૂતન વાટિકા છે ત્યાં આગળ રહું છું અને અમને આવાજ આવે સવારથી સાંજ સુધીમાં અહીંયા જ ખાસ કરીને જવું પડતું આવું જવાનું રહે છે તો ઘણા વ્યક્તિઓને બી પ્રોબ્લેમ હશે પણ હું આ દરખાસ્ત મૂકું છું કે આ સોલ્યુશન આવે અને લોકો સુધી પહોંચે કે આ એક એવો ઇલાકો છે કે જો લોકો પાલનપુર તો બરાબર છે પણ આ જે ગામડા પડે છે બાજુમાં એના દખેથી કોઈ વ્યક્તિ આજુ સુધી કોઈ રિપોર્ટર તો કોઈ મીડિયાવાળા નથી આવતા અહીંયા અને કોઈને ધ્યાન દોરતા નથી અને વારંવાર અત્યારે પણ લાઈવ પાણી ભરાયેલું છે. હલો, અમે અહીંયા ભવ્ય રેસિડેન્સીમાં રહીએ છીએ. અહીંયાથી વારંવાર અહીંયાથી નીકળવાનું થાય છે, દાડામાં 2-3 વખત નીકળવાનું થાય છે અને આ રેલવેનો બ્રિજ જે બનાવે ત્યાં આગળ પાણી ભરાઈ જાય છે. પાણીનો કોઈ નિકાલ નથી એટલે અમારે અહીંયા વારંવાર નીકળવામાં તકલીફ પડે છે. અમુક જગ્યાએ પથ્થરના રોડના ખાડા પડી ગયા છે ત્યાં આગળ ગાડી સ્લીપ થવાનો ભય રહે છે અને કોઈ પેશન્ટને લઈને જવું હોય તો પાણી ભરાયેલું હોય તો અહીંથી જઈ નહીં શકતા એટલે અમારે કુશ્કલ થઈને નીકળવું પડે. ત્યાં સુધી પેશન્ટની બીમારી કેવી સિરિયસ હોય શું ખબર અને શું ભય થાય કંઈ કહેવાય નહીં. પાછું બીજી અહીંયાથી અમે ગાડી લઈને નીકળીએ ત્યારે અમારા ગાડી દુર્ઘટના થવાનો ભય રહે છે અને આગળ બિહારી બાગ જોડે બી પાણી ભરાય ત્યાં બી મોટા મોટા ખાડા છે ત્યાં ગાડી અમારે રોડ છોડીને સાઈડમાંથી નીકળવું પડે છે જ્યાં બી અમને ગાડી સ્લીપ થવાનો ભય રહે છે એટલે કઈ વખતે શું દુર્ઘટના ઘટે કે કહેવાય નહીં. હવામાન વિભાગની આગાહીને લઈ ભાવનગર જિલ્લા સહિત પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર સહિત પંથકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ છે. તો આપણે જણાવી દઈએ કે બપોર બાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે અને સાથે સાથે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. ભાવેણા વાસીઓ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે શહેરમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરાતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે. છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો જેતપુર અને પાવી તાલુકાના ડુંગરવાટનો સુખી ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ ગયો છે. સુખી ડેમનો એક ગેટ 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે, જે બાદ ડેમ છલકાતા તે પહેલાં જ પાણી છોડવામાં આવ્યું છે. ડેમ 99% જેટલો ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની જળ સપાટી મેન્ટેન કરવા માટે પાણી છોડવામાં આવતું હોય છે. 500 ક્યુસેકની માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે, જે બાદ નીચાણવાળા ભાગમાં આવેલ 18 ગામોને સાવચેત કરવામાં પણ આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં આવેલ ગ્રામ વિસ્તારમાં વરસાદ પડતા જ ઠંડક પણ પ્રસરી ગઈ છે. ડભોઈની નોબલ પબ્લિક સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળા સંકુલમાં વીજ કરંટ લાગતા ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે બાળકને, જે બાદ રિસેસ દરમિયાન શાળાના પ્રાંગણમાં રમતી વખતે વિદ્યાર્થીને કરંટ લાગતા વિદ્યાર્થી બેભાન થઈ ઢળી પડ્યો હતો, જે બાદ શાળાના સ્ટાફે ડભોઈની ખાનગી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં બાળકને વાલીને સોંપ્યો હતો અને સમગ્ર બનાવ બાબતે વાલીઓનો શાળા સંચાલકો ઉપર રોષ ફાટી નીકળ્યો અને શાળાની બેદરકારી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અંગે શાળાના મુખ્ય સંચાલક અહેમદ માધાવણીને વારંવાર ફોન કરતા કલાકો બાદ શાળા સંચાલક હોસ્પિટલમાં પહોંચતા વાલી તેમજ સગા સંબંધીઓ અને એ સંચાલકનો ઘેરાવ કર્યો હતો. હાલ બાળક આઈસીયુમાં દાખલ છે અને તેની હાલત સ્થિર હોવાનું જણાવ મળ્યું છે. મારો છોકરો નામે કાર્તિક, ધોરણ 7માં ઇંગ્લિશ મીડિયમમાં નોબલ પબ્લિક સ્કૂલ મોટા અભીબુરા ખાતે આવેલ છે ત્યાં અભ્યાસ કરે છે. આજે લગભગ 12:30ની આસપાસ મારી ઉપર મારા છોકરાને જે વાન ડ્રાઈવર છે એનો ફોન આવ્યો કે ભાઈ તમે પ્રમુખ સ્વામી તૈયારીમાં પહોંચો, તમારા છોકરાને કરંટ લાગ્યો છે. એટલે મેં પૂછ્યું કે કઈ રીતે લાગ્યો, તો કે ગાર્ડનની અંદર રિસેસમાં રમતા હતા તો ત્યાં વીજ પોલ હશે થાંભલો લોખંડનો, ત્યાંથી કરંટ લાગ્યો છે અને પ્રમુખ સ્વામી હોસ્પિટલ માટે આવવા નીકળી ગયા છે. એટલે હું અહીંયા મારું કામ ચાલતું હતું એટલે હું પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં જ હતો એટલે હું એમની વેઇટ કરીને ઊભો હતો. તો 5 મિનિટ થઈ એટલે ના દેખાયા, તો ફરી મેં કોલ કર્યો તો જે ભાઈ વાન લઈને આવતા હતા એમનો નંબર લઈને મેં એમને વાત કરી તો 10 મિનિટમાં એ આવી ગયા.
આવી ગયા એટલે તરત એમને ઇમરજન્સીમાં લઈ ગયા બાબાને, અને ટ્રીટમેન્ટ કરીને પછી ડૉક્ટર સાહેબે તપાસીને કીધું કે ભાઈ આઈસીયુમાં લઈ જવા પડશે, એટલે પછી આઈસીયુમાં લઈ ગયા. એની સાથે સ્ટાફના બે મેમ્બર આવેલા હતા સ્કૂલના, પણ એ લોકો દાખલ કરી અને પછી નીકળી ગયા, અને અત્યારે મારો છોકરો આઈસીયુમાં છે. યાત્રાધામ અંબાજીમાં તારીખ 23-29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મેળો શરૂ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, અને ત્યારે મેળો યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓનું મીડિયાની માહિતી આપવા અંબાજી મંદિરના મીટિંગ હોલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનાવાલાને અધ્યક્ષ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારબાદ કલેક્ટરે મીડિયાના મિત્રો સાથે અંબાજી ખાતે દિવાળી બા ભોજનાલય અને વિવિધ ઢોમની મુલાકાત લઈ મેળાની વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. કલેક્ટર વરુણકુમાર બરનાવાલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે શ્રદ્ધાળુની આસ્થાને અનુરૂપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુ દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલ ના પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. તેમજ આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે, જેના માટે તંત્ર દ્વારા વિવિધ 29 જેટલી સમિતિઓ બનવાઈ છે, અને જેના દ્વારા મેળામાં સેવા સુવિધા વિશ્રામ સલામતી ભોજન અને આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તેમજ સમગ્ર મેળા પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. ભાદરવી પૂનમ મહામેળા સંદર્ભે કુલ 6500 પોલીસ કર્મચારી અધિકારીઓનો બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 20 DYSP કક્ષાના અધિકારી, 54 PI કક્ષાના અધિકારી, 150 PSI કક્ષાના અધિકારી, તેમજ હોમગાર્ડ 2500 અને 700 GRDOની પણ મદદ લેવામાં આવશે. આખા બંદોબસ્ત દરમિયાન 400 જેટલા CCTV કેમેરાની મદદથી લોકોની અવરજવર ઉપર નજર રાખવામાં આવશે, જેમાં મંદિર પરિસરમાં 174 કેમેરા, મંદિર પરિસરની આજુબાજુમાં અન્ય કેમેરા લગાવવામાં આવશે. કુલ 20 જેટલા પાર્કિંગ પ્લોટનું આયોજન કરવામાં આવેલ છે, જે પણ CCTV કેમેરાથી સજ્જ હશે અને તેની મદદથી અવરજવર ઉપર નિયંત્રણ રાખવામાં આવશે. સાથોસાથ ટ્રાફિક જામના પ્રશ્નો ન ઉપસ્થિત થાય એ માટે કુલ 54 જેટલી રૂટ મોબાઈલની મદદથી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા 23-29 તારીખ દરમિયાન જે ભાદરવી પૂનમનો મેળો થવાનો છે એના માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 29 અલગ અલગ કામો માટે સમિતિઓ બનાવવામાં આવી છે. ઘણી બધી સમિતિની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ઘણી એની અત્યારે ચાલે છે જે પૂર્ણતાના આરે છે. યાત્રાધામ બોર્ડ દ્વારા એક્સેપ્ટ યુનિવર્સિટીની સાથે રાખીને એ ખૂબ સારી વ્યવસ્થા યાત્રિકો માટે તૈયાર કરવામાં આવી છે. 4 વિસામાઓ, 1 મલ્ટીપર્પઝ ડોમ થઈને લગભગ 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 19 જેટલા પાર્કિંગ સ્પોટ છે, 18 ટોયલેટ બ્લોક છે, 10 જેટલા વેલકમ ડોમ છે, અને બીજી ઘણી બધી 3 જગ્યાએ મફત ભોજનનું શેડ છે, અને યાત્રિકો માટે ખૂબ સરસ વ્યવસ્થા યાત્રાધામ બોર્ડ દ્વારા આ વખતે તૈયાર કરવામાં આવી છે. સાથે સાથે આ વર્ષે લગભગ 41 લાખ લોકો અઠવાડિયા દરમિયાન મંદિરની મુલાકાત. ડભોઈની વાત કરવામાં આવે તો ડભોઈમાં નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બિલ પાસ થતાં જ દાહોદનગર અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને નાગરની મહિલાઓ દ્વારા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને દાહોદ નગરપાલિકાના ચોક ખાતે ફટાકડા ફોડી સૌને મો મીઠું કરાવ્યું હતું. રાસ ગરબાના નેત્ર દ્વારા આ બિલ વધાવી ખૂબ ખૂબ ખુશીઓ દ્વારા આ બિલને વધાવી અને મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીની સરકારને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠનના મહામંત્રી નરેન્દ્ર સોની, દાહોદ શહેર પ્રભારી ભરતસિંહ સોલંકી, દાહોદ શહેર સંગઠનના મહામંત્રી હિમાંશુ નાગર, દાહોદ વિધાનસભાના વિસ્તારક મીત સોલંકી, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મેઘાબેન પંચાલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીના પંચાલ, નગરપાલિકાના ઉપપ્રમુખ, શહેર મહિલા મોરચાના મહામંત્રી શીતલબેન પરમાર, મહિલા મોરચાની બહેનો, નગરપાલિકાના કાઉન્સિલર બહેનો, કાઉન્સિલર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા સંસદ ભવનમાં પ્રથમ સત્રમાં જ મહિલાઓ માટે નારી શક્તિ વંદન અધિનિયમ જે સંસદ અને
विधानसभा में 33% अनामत महिलाओं माटे जे रजू करवामां आव्युं छे, बिल रजू करवामां आव्युं छे, ते बदल हूँ मोदी साहेबनो महिलाओ वती आभार मानू छूं। अने अमे महिलाओं माटे खूब गर्वनी वात छे के मोदी साहेबे आपणने 33% अनामत संसद अने विधानसभामां आप्युं। दाहोद महिला मोर्चा શહેર મંડળ અને જિલ્લા મહિલા મોરચા દ્વારા મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ મોદીજી, થેન્ક યુ મોદીજી। महिलाओं ने आरक्षण आपतो बिल लोकसभा में पसार थता ज आणंद शहर ना टाउन हॉल पासे आणंद शहर भाजप महिला मोर्चा द्वारा फटाकड़ा फोड़ी बिल ने आवकारी ने मोदी सरकार नो आभार व्यक्त कर्यो हतो। आणंद शहर में टाउन हॉल विस्तार में मोड़ी सांजना सुमेरे लोकसभा में महिला आरक्षण बिल बहुमती थी पसार थयु, जे बाद भाजपा महिला मोर्चा द्वारा फटाकड़ा फोड़ी ने महिला आरक्षण बिल नु स्वागत कर्यो हतो અને બિલ પસાર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। તો આ પ્રસંગે પાલિકા પ્રમુખ જિજ્ઞેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, પાલિકાના ઉપપ્રમુખ સુમિત્રા પઢિયા તેમજ કાઉન્સિલરો અને શહેર ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ઐતિહાસિક આજે નિર્ણય થયો છે। ભારતની લોકસભામાં આજે એક વિમેન્સ રિઝર્વેશન બિલ એટલે નારી શક્તિ વંદના અધિનિયમ એક્ટ 128/2003 રજૂ થયો છે। ભારતીય જનતા પાર્ટીના વિશ્વ નેતા અને વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નારી શક્તિને શક્તિ આપવા માટે, આ દેશમાં નારી શક્તિનું એક સન્માન વધારવા માટે આદરણીય મોદીજીએ 128 મુજબ આજે અધિનિયમ મુજબ આજે બિલ રજૂ કર્યું છે। એ બિલમાં દેશની લોકસભામાં 33% મહિલાઓને આરક્ષણ મળે, જેથી કરીને મહિલાઓનો આગળ જતા વિકાસ થાય। ભૂતકાળમાં આપણે જોયેલું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% મહિલા રિઝર્વેશનોને લઈને આજે મહિલાઓને ખૂબ આગળ વધવાનો એક મોકો મળ્યો છે। આ જિલ્લાની બધી બહેનો એના માટે મોદી સાહેબનો આભાર માનીએ છે। જેવી રીતે નગરપાલિકાની ચૂંટણીઓમાં જે 50% મહિલાઓ અનામત હતું અને એનાથી આટલી બધી મહિલાઓ આગળ વધી છે અને સ્થાનિક સ્વરાજમાં પણ ઘણી બધી મહિલાઓએ સારું એવું કામ કર્યું છે, તો આ 33% અનામતથી વિધાનસભા અને લોકસભામાં પણ આપણને 33% અનામત મળવાની છે, તો એનાથી જે પણ દેશની મહિલાઓ છે એ સારું નેતૃત્વ કરી શકશે એ માટે હું મોદી સાહેબનો ખૂબ જ આભાર માનું છું। તાપી જિલ્લાના ઘેરિયાવાવ ગામે આવેલ જે સ્ટોન ક્વારી લીઝ બંધ કરવાની જિલ્લા ભૂસ્તશાસ્ત્રીના હુકુમ બાદ પણ સ્ટોન ક્વારી ચાલક દ્વારા કામગીરી ચાલુ રખાતા ફરી વિવાદ છેડાયો છે, જેમાં ગ્રામજનોએ સ્ટોન ક્વારી લીઝમાંથી માલ ભરી પ્રસાર થતી ટ્રક અટકાવી પૂછપરછ કર્યો હતો, જે બાદ ગ્રામજનો જોડે સ્ટોન ક્વારી લીઝના ટ્રક ચાલકે અને ક્લીનરે બબાલ કરી હાથપાઈ કરી હતી। ગામના યુવાનને નીચે જમીન પર પડી દેતા ઈજાગ્રસ્ત થયો હતો યુવાન, અને જેમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આજે અમે તંતુરીમાં ગાડી રોકી હતી, અમે પથ્થર ઉભા રખાડીને, પછી અમને મેં ગાડી જોડે મારાથી બેહાઈ ગયું, ગાડીમાં બાથાબાથી થઈને પછી મને ગાડીવાળા ફેંકી દીધું। એ જે આપણે જે સ્ટોન કરી ગિરિયાઓ છે ત્યાંથી માલ લઈને જતો હતો, એને જે એમને રોકવા માટે એટલે એકવાર ગાડી અમે ઉગ્ર ખાડીને ખાલી કરીને જવા ગયું, તો એ બીજા રસ્તે અમે કહેવા માંગીએ છીએ કે કલેક્ટર સાહેબે અમને છે ને તરંગી આપી છે કે માલ એ જ્યાં લોકો નિર્યાણ નહીં આવે ત્યાં લોકો માલ કાઢવાનો નહીં, એમ કરીને અમને તરંગી એ આપી છે। અમે એ ગાડી ભરવા આવી અને ગાડીને રોકવા માટે અમે કોશિશ કરી, તો ગાડી ડ્રાઈવર છે ને અમને ઉપર ચડવાની કોશિશ કરી છે, એક ભાઈને ફેંકી બી દીધો એ લોકોએ, ને એમાં અજીતભાઈ આ ગાડી બુલેટ લઈને નીકળે ને એ દાદાગીરી કરીને અમને એ ગાડી કાઢે છે। મારે એમ કહેવું છે જે સ્ટોન કવરી બાબતે જે ભૂસ્તશાસ્ત્રી અમને નોટિસ આપેલો હતો કે જ્યાં સુધી કવરીનું બંધકામ ન થાય ત્યાં સુધી જે માલ સામાન છે એ બહાર કાઢવો નહીં, પરંતુ એ ત્યાંના જે છે અજીતભાઈ અને મનીષભાઈ એ લોકો બંને માલ બહાર કાઢે છે, એ માટે અમને નોટિસ મળ્યું છે ભૂસ્તશાસ્ત્રી તરફથી કે એક અઠવાડિયા જે જ્યાં સુધી આ કલેક્ટરનું નિર્ણય નહીં આવી જાય ત્યાં સુધી એ ત્યાં માલ સામાન બહાર નીકળશે નહીં, પરંતુ તો એ લોકોએ બહાર કાઢ્યું છે માલ અને અમે એ જ ખાલી કરાવવા માટે ગયા હતા અને ટ્રકે
ત્યાંથી નીકળી અને ભાઈઓ સાથે હાથાપાઈ થઈ અને ત્યાંથી ટ્રક અગાડી નીકળી ગઈ હતી અને અમે પછાડી ગયા કે તમને ખાલી કરવા માટે ના પાડી હતી, ખાલી કરવા માટે કીધું હતું તો એ લોકોએ ગાડી લઈને ભાગ્યા એટલે અમે પછાડી ગયા અને યાકુબભાઈ જોડે એ લોકોની હાથાપાઈ થઈ અને યાકુબભાઈને ટ્રકમાંથી એ લોકોએ નીચે ફેંકી દીધો અને નવીનભાઈને એમની સાથે પહેલાં તો હાથાપાઈ થઈ હતી અને ત્યાંથી નીકળ્યા બાદ પછી આવી રીતના ધમાલથી અને આ યાકુબભાઈને અમે અત્યારે અહીંયા હોસ્પિટલની અંદર લઈ આવ્યા છીએ। तो हाल समाचार में आटलो ज, वधु समाचार माटे जोता रहो इंडिया न्यूज गुजरात, गुजराती धड़कन। नमस्कार।